કેમ છે મિત્રો? આજે સંકલનની અંદર આપણે થોડું આગળ જઈએ, લેક્ચર નંબર 12. હવે આ જે એક્ઝામ્પલ છે એ તમારા ટેક્સ્ટની અંદર બહુ ઓછી સંખ્યામાં આપેલા છે, એની મેથડ પણ જુદી આપેલી છે. આપણી પાસે અહીંયા એક સૂત્ર છે, ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે. હવે જો અહીંયા એ, બી અને કે આ અચળ પદો છે, એટલે એક્સના સહગુણકમાં છે અથવા તો અચળ પદના સ્વરૂપમાં છે. ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ સાઇન બી એક્સ પ્લસ કે, તો આ સ્વરૂપમાં આપણી પાસે આવશે ઈ રેસ ટુ એ એક્સ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન ઇન્ટુ એ સાઇન બી એક્સ પ્લસ કે માઇનસ બી કોસ બી એક્સ પ્લસ કે પ્લસ સી. હવે આ દાખલા તરીકે આપણી પાસે કોઈ એક એક્ઝામ્પલ છે, એની રકમ કંઈક આવી છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ફોર એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ ડીએક્સ, બરાબર. તો અહીંયા જુઓ, તમે ધ્યાન આપો તો અહીંયા કમ્પેર કરીએ આપણે તો કે એ ઇઝ ઇક્વલ ટુ ફોર થઈ જશે, બી ઇઝ ઇક્વલ ટુ થ્રી થઈ જશે, કે નથી એટલે આપણે એને ઝીરો તરીકે લેશું કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આપણી પાસે કંઈક આવું આવશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ, તો આ ઈ રેસ ટુ જે ફોર એક્સ છે એમને અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર એટલે 16 પ્લસ બી સ્ક્વેર એટલે 9 ઇન્ટુ એ, એ એટલે 4 સાઇન બી એક્સ, બી એક્સ એટલે 3 એક્સ પ્લસ કે એટલે 0, એટલે ઝીરો લખવાની જરૂર નથી. માઇનસ બી, બી એટલે છે 3 કોસ બી એક્સ પ્લસ સી. આ તમારો આન્સર થઈ ગયો. તમે ધ્યાનથી જુઓ કે આ દાખલાની અંદર કોઈ જ પ્રકારની તમારે માત્ર પેટર્ન સમજવાની છે કે અહીંયા જે તમને જે સમ આપેલો છે એની જે રકમ છે એ રકમ અને તમારી પાસે જે ફોર્મ્યુલા છે અલગ અલગ પ્રકારની સંકલનની, એ ફોર્મ્યુલામાંથી કઈ ફોર્મ્યુલામાં એ બંધ બેસે છે, અને પછી ડાયરેક્ટ તમારે ફોર્મ્યુલા એને એપ્લાય કરવાની છે. એટલે મેઇન વસ્તુ એ છે કે ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. જો તમે ફોર્મ્યુલા નહીં યાદ રાખો તો એવા સંજોગોમાં દાખલાની રકમમાં કશું જ ખબર નહીં પડે, ક્લિયર. આની એક બીજી મેથડ પણ છે, હમણાં એની વાત કરીએ આપણે. આ જ દાખલો આપણે એક અલગ મેથડથી એટલે ખંડસહ સંકલનની મદદથી પણ કરી શકીએ. હવે તમે ધ્યાનથી જુઓ તો આ ટ્રિગોમેટ્રિક ફંક્શન છે અને આ ઈ રેસ ટુ છે, તો આપણા માટે યુ ઇઝ ઇક્વલ ટુ થશે સાઇન 3x અને વી ઇઝ ઇક્વલ ટુ થશે ઈ રેસ ટુ 4x. હવે આપણે આનો ઉપયોગ કરીએ તો આપણો આ સૂત્રની અંદર કંઈક આવી રીતે આપણે આવશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ, આપણું સૂત્ર ફરીવાર લખું છું, યુ વીનું સંકલન માઇનસ યુનું વિકલન ઇન્ટુ વીનું સંકલન. તો યુ મીન્સ સાઇન 3x, આ સાઇન 3x હું એમને રહેવા દઉં છું. સંકલનની અંદર વી, વી એટલે છે ઈ રેસ ટુ 4x, માઇનસ સંકલનમાં વિકલન છે સાઇન 3x ઇન્ટુ વી, વી એટલે ઈ રેસ ટુ 4x ડીએક્સ. હવે આ પદ આવશે ઈ રેસ ટુ 4x સંકલન થશે ઈ રેસ ટુ 4x, આ સાઇન 3x, અને 4x અંદર જે x સહગુણક છે એને આપણે છેદમાં મૂકીએ. માઇનસ સંકલનમાં સાઇનનું વિકલન થશે કોસ 3x ઇન્ટુ 3 ઇન્ટુ ઈ રેસ ટુ 4x સંકલન ઈ રેસ ટુ 4x અપોન 4 ડીએક્સ. આ મારા માટે કંઈક આવું પદ આવશે કે ઈ રેસ ટુ 4x ઇન્ટુ સાઇન 3x બાય 4 માઇનસ, આ જે 3/4 છે એને હું બહાર લઈ લઉં છું, બરાબર. તો મારા માટે કંઈક આવું આવશે કે ઈ રેસ ટુ 4x ઇન્ટુ કોસ 3x ડીએક્સ. હવે આ જે ઈ રેસ ટુ 4x ઇન્ટુ કોસ 3x છે એને ફરી પાછું આપણે ખંડસંક સંકલનનો ઉપયોગ કરી, તો આ આપણા માટે વી થઈ ગયું, આ યુ. અત્યારે હું એને જ ધ્યાનમાં આપું છું, એટલે આ કંઈક આવી રીતે લખું છું કે ઈ રેસ ટુ 4x ઇન્ટુ કોસ 3x ડીએક્સ. તો આની અંદર રીતે આ કોસ
3x as it is, e raised to 4x નું સંકલન માઇનસ સંકલનની અંદર cos 3x નું વિકલન ઇન્ટુ સંકલનમાં e raised to 4x. આ પદ આપણને આવું કંઈક મળશે કે e raised to 4x નું સંકલન e raised to 4x અપોન 4 ઇન્ટુ cos 3x, ઓકે, માઇનસ કોસનું વિકલન એટલે માઇનસ સાઇન, એટલે આ આપણી પાસે આવશે માઇનસ સાઇન 3x ઇન્ટુ 3, 3xનું e રેસ ટુ 4xનું વિકલન સંકલન થશે e રેસ ટુ 4x બાય 3 ઇન્ટુ dx. આ બધું જ પદ હું જો આવી રીતે લખું તો કંઈક મને આવું મળે કે e રેસ ટુ 4x ઇન્ટુ 4 અપોન 4 કોસ 3x માઇનસ માઇનસ પ્લસ 3, સોરી અહીંયા આવશે 4, 3 બાય 4 હું બહાર લઈ લઉં, અંદર આવશે e રેસ ટુ 4x ઇન્ટુ સાઇન 3x dx. હવે આ જે પદ છે e રેસ ટુ 4x ઇન્ટુ સાઇન 3x dx, એ આપણા માટે શું છે, મૂળ પદ છે, એટલે કે i છે. તો ત્યાં હું i મૂકી દઉં તો આ કંઈક આવું મળશે કે e રેસ ટુ 4x બાય 4 cos 3x પ્લસ 3 બાય 4 i. હવે આ જે આખું પદ છે એને આપણે અહીંયા મૂકી દઈએ, જુઓ આપણે જે લીધું છે એના માટે, બરાબર. તો કમ્પ્લીટ પદ કંઈક આવું મળશે કે i ઇઝ ઇક્વલ ટુ, પહેલું પદ છે e રેસ ટુ 4x ઇન્ટુ સાઇન 3x બાય 4 માઇનસ 3 બાય 4 સંકલનની અંદર જે કંઈ આખું પદ આપણને મળ્યું છે, એટલે આ પદ e રેસ ટુ 4x અપોન 4 કોસ 3x પ્લસ 3 બાય 4 i. છૂટું પાડી દઈ તો આ પદ આવું મળશે કે i ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 4x સાઇન 3x બાય 4 માઇનસ 3 બાય 16, ઓકે, પ્લસ માઇનસ માઇનસ 9 બાય 16 i. આ પદને આ બાજુ લઈ લઈએ, i પ્લસ 9ના છેદમાં 16 i ઇઝ ઇક્વલ ટુ, અને આ પદ એક રહી ગયું છે મારે લખવાનું, 3 બાય 16 e રેસ ટુ 4x ઇન્ટુ cos 3x પ્લસ, સોરી, માઇનસ 9 બાય 16 i. તો આ પદ તમને મળશે e રેસ ટુ 4x અપોન 4 સાઇન 3x માઇનસ 3 બાય 16 e રેસ ટુ 4x cos 3x. આ બાજુ અને આ બાજુ એલસીએમ લઈએ એટલે આ થશે 16/25 છેદમાં 16 i. આ બાજુ હું e રેસ ટુ 4x કોમન લઉં છું અને એલસીએમ લઈએ તો આ 16 થશે, એટલે અહીંયા આવશે 4 સાઇન 3x માઇનસ 3 કોસ 3x અપોન 16. આ 16 કેન્સલ કરી દો, 25 નીચે લઈ લઉં, તો i ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 4x બાય 25 4 સાઇન 3x માઇનસ 3 કોસ 3x પ્લસ સી. તો આપણો કમ્પ્લીટ આન્સર હશે. ખરેખર જે પહેલું સૂત્ર છે આના ઉપરથી જ મેળવેલું છે, એટલે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો અને એનો પણ ઉપયોગ કરી શકો છો. એક બીજો એક દાખલો જોઈ, અહીંયા છે e રેસ ટુ 2x ઇન્ટુ સાઇન x ઇન્ટુ કોસ x. હવે એક કામ કરું છું, 1/2 અને 2 એવી રીતે ગુણીને આ કંઈક સ્વરૂપ આવું છું, e રેસ ટુ 2x ઇન્ટુ 2 સાઇન x ઇન્ટુ કોસ x. 2 સાઇન x ઇન્ટુ કોસ x નું આપણી પાસે છે e રેસ ટુ 2x, આ થશે સાઇન 2x dx. હવે જે આપણી ફોર્મ્યુલા છે, આપણી ફોર્મ્યુલા શું કહે છે કે ભાઈ ફોર્મ્યુલાની અંદર આપણને આવું આપ્યું છે કે સંકલનની અંદર e રેસ ટુ ax ઇન્ટુ સાઇન bx પ્લસ k ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ a સાઇન bx પ્લસ k માઇનસ b કોસ bx પ્લસ k પ્લસ c. જો તમે આને કમ્પેર કરો તો આપણી પાસે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 2
બી ઇઝ ઇક્વલ ટુ ટુ અને સી એટલે કે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવી રીતે મળે છે. આની અંદર કિંમત મૂકીએ તો આ વન બાય ટુ ઈ રેસ ટુ એ એક્સ, એ એક્સ એટલે ટુ, એટલે ઈ રેસ ટુ ટુ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ફોર પ્લસ ફોર ઇન ટુ એ, એ એટલે કેટલા છે તો કે ભાઈ ટુ, એટલે ટુ સાઇન ટુ એક્સ માઇનસ ટુ કોસ, કારણ કે બી બરાબર એ ટુ એક્સ છે, ટુ એક્સ પ્લસ સી, બે કોમન લઈને ઉડાડી શકો તો આ આવશે ઈ રેસ ટુ ટુ એક્સ અપોન એઇટ સાઇન ટુ એક્સ માઇનસ કોસ ટુ એક્સ પ્લસ સી. તો આ આપણો આન્સર થઈ ગયો. એક બીજો દાખલો લઈએ, આમાં આપણી પાસે છે ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. જો કોસ સ્ક્વેર છે બરાબર, તો સૌથી પહેલું આપણે આને ફેરવશું કે ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ કોસ સ્ક્વેરને લખી શકાય વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ ડીએક્સ. હવે આને આપણે અંદર જવા દઈ તો આ કંઈક મને આવું મળશે કે ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ અપોન ટુ આ પહેલું પદ પ્લસ સંકલનમાં ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ ટુ એક્સ બાય ટુ ડીએક્સ. આનું સંકલન એકદમ ઇઝી છે. આપણે આને આઈ વન કહીએ અને આને આઈ ટુ કહીએ, તો આઈ વન માટે છે ઈ રેસ ટુ એક્સ બાય ટુનું ઈ રેસ ટુ એક્સ બાય ટુ અપોન ટુ ઇન્ટુ એક્સનો જે સહગુણક છે માઇનસ વન બાય ટુ એ ગુણાકારમાં. તો આ કંઈક આપણી પાસે આવું આવશે કે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ. હવે જે આઈ ટુ છે એની વાત કરીએ કે આઈ ટુ બરાબર મારી પાસે છે સંકલનની અંદર આ વન બાય ટુ પહેલાં તો ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ ટુ એક્સ ડીએક્સ. હવે થોડુંક અહીંયા તમે બે રીતે કરી શકો છો કે એ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે એક સૂત્ર નવું છે આમાં કોસનું, જે કોસનું સૂત્ર છે એ કંઈક આવું છે કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ બીએક્સ પ્લસ કે નું સંકલન ઈ રેસ ટુ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ કોસ બીએક્સ પ્લસ કે પ્લસ બી સાઇન બીએક્સ પ્લસ કે પ્લસ સી. હવે આની અંદર આપણે કમ્પેર કરીએ સૂત્ર સાથે તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ આવશે માઇનસ વન બાય ટુ, લુક એટ ધેટ. ઓકે, બી ઇઝ ઇક્વલ ટુ આવશે ટુ અને કે ઇઝ ઇક્વલ ટુ છે ઝીરો. હવે આ બધી વેલ્યુને આપણે અંદર મૂકીએ તો પહેલું આપણી પાસે આવશે અહીંયા વન બાય ટુ જે છે એ ઈ રેસ ટુ એ એક્સ એટલે જે છે તે ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે માઇનસ વન બાય ટુનો સ્ક્વેર કરો એટલે વન બાય ફોર પ્લસ બી સ્ક્વેર એટલે આવશે ફોર ઇન્ટુ એ, એ એટલે માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ પ્લસ બી એટલે ટુ, ટુ સાઇન ટુ એક્સ પ્લસ સી. અને એક્સપેન્શન આપી દઈએ આપણે કે વન બાય ટુ સોળ વત્તા એક સત્તર એટલે ફોર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ અપોન સેવન્ટીન માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ પ્લસ ટુ સાઇન ટુ એક્સ પ્લસ સી. તો આ આપણો આન્સર થઈ જશે. ક્લિયર? હવે જો આજે આવ્યું છે આપણા માટે સેના બરાબર આવ્યું છે, આઈ ટુ બરાબર, જ્યારે આપણી પાસે જે આખો આન્સર છે એ આઈ વન વત્તા આઈ ટુને છે. તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ. આઈ વન મારી પાસે છે માઇનસ ઈ રેસ ટુ એક્સ બાય ટુ, માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ પ્લસ વન બાય ટુ ફોર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ બાય સેવન્ટીન. અહીંયા તમે બે લસા લેવો હોય તો લઈ શકો છો, હું અત્યારે એમને એમ રાખું છું માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ પ્લસ ટુ સાઇન ટુ એક્સ પ્લસ સી. તો કમ્પ્લીટ આન્સર આપણો આ થશે. ક્લિયર? હવે આ દાખલાની અંદર જોઈએ આપણે.
આપણી પાસે છે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અહીંયા 1/2 વડે એને ગુણી નાખીએ આપણે, તો આ 1/2 ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ ટુ સાઇન થ્રી એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ આવું કંઈક મળશે. આને એક કોર્ડન કરું. હવે જો આ સૂત્ર કંઈ યાદ આવે છે, ટુ એસ એસ, ટુ એસ એસ મતલબ માઇનસ સી પ્લસ સી, તો આ આવશે ઈ રેસ ટુ ટુ એક્સ માઇનસ કોસ થ્રી પ્લસ વન ફોર એક્સ પ્લસ કોસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આ ઈ રેસ ટુ ટુ એક્સ એને અંદર મલ્ટીપ્લાય કરી, તો 1/2 માઇનસ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ કોસ ફોર એક્સ પ્લસ ડીએક્સ પ્લસ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ ડીએક્સ. આ આપણી પાસે આવી રીતે આવશે. એટલે આમ જોવા જાઓ તો બે દાખલા થયા. કોસ એક્સ માટેનું આપણી પાસે જે સૂત્ર છે એ કઈ રીતનું છે કે ઈ રેસ ટુ એ એક્સ કોસ ડીએક્સ પ્લસ કે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ કોસ ડીએક્સ પ્લસ કે પ્લસ બી સાઇન ડીએક્સ પ્લસ કે. હું બંનેને અલગ અલગ રીતે લઉં છું અને હું કહી દઉં છું આઈ વન અને આપણે વાત કરીએ આઈ ટુ. તો સૌથી પહેલાં આઈ વન માટે, આઈ વન આપણી પાસે છે માઇનસ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ કોસ ફોર એક્સ ડીએક્સ. ઓકે, તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે ટુ, બી ઇઝ ઇક્વલ ટુ છે ફોર. આ બંનેનો ઉપયોગ કરીએ આપણે તો આ આપણી પાસે આવશે આઈ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરાબર ઈ રેસ ટુ એ એક્સ, એટલે એ એટલે ટુ છે, તો ઈ રેસ ટુ ટુ એક્સ અપોન એ સ્ક્વેર એટલે ફોર પ્લસ બી સ્ક્વેર એટલે સિક્સટીન ઇન્ટુ એ, એ એટલે છે ટુ કોસ બી એક્સ પ્લસ એ એ સોરી બી બી એટલે ફોર સાઇન ફોર એક્સ પ્લસ સી બરાબર. તો આ આખું પદ આપણને કંઈક આવું મળશે કે માઇનસ ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ટ્વેન્ટી ટુ કોસ ફોર એક્સ પ્લસ ફોર સાઇન ફોર એક્સ. તમે અહીંયાથી બે કોમન પણ લઈ શકો છો અથવા તો છેલ્લે લેજો. આ આઈ વન થઈ ગયું. ત્યારબાદ વાત કરી આઈ ટુની, તો આઈ ટુ મારા માટે છે ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ. બરાબર, તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ ટુ છે, બી ઇઝ ઇક્વલ ટુ પણ ટુ છે. આ બંનેનો ઉપયોગ કરીએ આપણે તો આપણી પાસે આન્સરમાં કંઈક આવી રીતે આવશે ઈ રેસ ટુ ટુ એક્સ બોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ફોર પ્લસ ફોર એ ટુ કોસ ટુ એક્સ પ્લસ બી ટુ સાઇન બી એક્સ પ્લસ સી. અહીંયા પણ આ થશે ઈ રેસ ટુ ટુ એક્સ અપોન એટ, ટુ કોમન લઈ લો તો ટુ કોસ ટુ એક્સ પ્લસ સાઇન ટુ એક્સ પ્લસ સી. અને આ આઈ વન વત્તા આઈ ટુ કરી દઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયાથી બે કોમન લઈને ઉડાડી દઉં છું, તો ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ટેન, અંદર આવશે કોસ ફોર એક્સ પ્લસ સાઇન ફોર એક્સ. ઓકે, પ્લસ ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ફોર, અહીંયા કેન્સલ થઈ ગયા, તો આ આવશે કોસ ટુ એક્સ પ્લસ સાઇન ટુ એક્સ પ્લસ સી. તો આપણો કમ્પ્લીટ આન્સર થઈ જશે. ક્લિયર? ત્યારબાદ એક એક્ઝામ્પલ લઈએ, થ્રી રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ. હવે જો આ તમારા માટે નવું આવ્યું થ્રી રેસ ટુ એક્સ, પણ પહેલાં સિમ્પ્લિફિકેશન આપી દઈએ આપણે કે આને હું આવી રીતે લખીશ, થ્રી રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ છે તો લખી શકાય વન માઇનસ કોસ ટુ એક્સ બાય ટુ, કારણ કે આપણી પાસે સૂત્રમાં સ્ક્વેર નથી. આ પદ તમને મળશે થ્રી રેસ ટુ એક્સ બાય ટુ માઇનસ
थ्री रेस टू एक्स बाय टू इन टू कॉस थ्री एक्स बे भाग पड़ दू आई वन आ मारा माटे छे आई टू तो आई वन माटे संकलन नी अंदर थ्री रेस टू एक्स वन बाय टू बा लई लो डी एक्स ए रेस टू एक्स नू जे संकलन छे ई ज थशे एनो मतलब के वन बाय टू थ्री रेस टू एक्स अपोन लॉग ए लॉग ए एटले थ्री तो आ आपणा माटे आई वन आवी गयू छे ओके आई टू माटे आई टू मने मळ्युं छे સંકલનની અંદર થ્રી રેસ ટુ એક્સ વન બાય ટુ ઇન ટુ કોસ થ્રી એક્સ સોરી કોસ ટુ એક્સ ઓકે હવે આ જે થ્રી રેસ ટુ એક્સ છે એ આપણી પાસે નથી આપણી પાસે જે સૂત્ર છે ફોર્મ્યુલા છે એમાં ઈ રેસ ટુ વાળું પદ છે તો કંઈક આપણે થ્રી રેસ ટુ એક્સને આવી રીતે લખવું હોય તો કે થ્રી રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લોગ થ્રી બેઝ ઈ થઈ શકે બરાબર તમે ચેક કરો કે ભાઈ થ્રી એસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ધારી લો અહીંયા દાખલા તરીકે આખું ક્લિયર કરું તો વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એસ ટુ એક્સ તો વાય લોગ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ થ્રી બરાબર અને આ છે ઈ બેઝ ઉપર હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લોગ થ્રી આ રીતનું પદ થઈ શકે તો આ આપણા માટે ઈ રીતનું હવે આને આપણે અહીંયા મૂકી દઈએ તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે વન બાય ટુ ઇન ટુ ઈ રેસ ટુ એક્સ લોગ થ્રી બેઝ ઈ આવશે આનો ઇન ટુ કોસ ટુ એક્સ ડીએક્સ હવે જે આપણું સૂત્ર છે એ આપણા સૂત્રની અંદર આખું પદ જે છે એમાં એક્સના સહગુણકને એ કહીએ છીએ તો આ એક્સ છે તો આ એક્સનો સહગુણક શું થઈ ગયો લોગ થ્રી બેઝ ઈ બરાબર તો આ થઈ ગયો લોગ થ્રી બેઝ ઈ અને બી ઇઝ ઇક્વલ ટુ આવશે ટુ કિંમત મૂકી દઈએ તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ઈ રેસ ટુ એક્સ લોગ થ્રી બેઝ ઈ અપોન એ સ્ક્વેર તો આખા પદનો વર્ગ થશે થ્રી બેઝ એનો વર્ગ પ્લસ બી સ્ક્વેર એટલે ફોર ઇન ટુ એ એટલે થશે લોગ થ્રી બેઝ ઈ કોસ ટુ એક્સ પ્લસ બી એટલે ટુ સાઇન ટુ એક્સ પ્લસ સી બરાબર ત્યારબાદ આપણે લેશું આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ આઈ વન આપણી પાસે છે વન બાય ટુ થ્રી એસ ટુ એક્સ લોગ થ્રી બરાબર અને આખું પદ વન બાય ટુ e રેસ ટુ એક્સ લોગ થ્રી બેઝ ઈ અપોન લોગ થ્રી બેઝ ઈનો સ્ક્વેર પ્લસ ફોર ઇન્ટુ લોગ થ્રી બેઝ ઈ કોસ ટુ એક્સ પ્લસ ટુ સાઇન ટુ એક્સ પ્લસ સી તો આ કમ્પ્લીટ એક એક્ઝામ્પલ છે લાસ્ટમાં આપણે જે આપણે પદ્ધતિ જોઈ હતી એના ઉપર છે પણ આની અંદર થોડુંક મારે ડિફરન્સ કરવું પડશે કઈ રીતે કે આ જે પદ છે વન પ્લસ એક્સ માઇનસ એક્સ વર્ગ મારે લખવાનું છે એક્સની જગ્યાએ આખું પદ મૂકવું છે પણ એક્સની જગ્યાએ આ એમ અને આનું વિકલન વન માઇનસ ટુ એક્સ પ્લસ એન એટલે હું કંઈક એવો પ્રયત્ન કરીશ કે જે પદ એક્સ મને આપેલું છે એ એક્સને ગુણાકારમાં રહેલા અંડરરૂટવાળા જે પદ છે એના વિકલન સ્વરૂપમાં દર્શાવવા પ્રયત્ન કરીશ હવે આને એક્સપેન્શન આપી દઉં તો આ મારા માટે આવશે એક્સ એમ માઇનસ ટુ એમ એક્સ પ્લસ એન એક્સવાળા પદ સરખાવી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એમ એક્સ છે તો એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ આ આપણી પાસે આવશે બરાબર ત્યારબાદ એમ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે અચળ પદ આપણી પાસે છે નહીં તો અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ મૂકો તો માઇનસ વન બાય ટુ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એન ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ આપણી પાસે એનની વેલ્યુ આવશે હવે જો એક્સની જગ્યાએ તમે આ બધું લખી શકો છો તો કિંમત મૂકીએ આપણે તો આ એક્સ છે તો એક્સની જગ્યાએ મૂકું છું માઇનસ વન બાય ટુ ઇન્ટુ વન માઇનસ ટુ એક્સ
प्लस एन एन एट वन बाय टू आ एक्स की जगह मूकूँ है इंटू अंडर रूट वन प्लस एक्स माइनस एक्स वर्ग डीएक्स आ अंदर मल्टिप्लाय कर दी आप तो मारी पास आइनस वन बाय टू संकलन की अंदर आ पद से मारी पास वन प्लस एक्स माइनस एक्स वर्ग रेस टू वन बाय टू इंटू वन माइनस टू एक्स डीएक्स प्लस वन बाय टू संकलन में वन प्लस अथवा तो तमें सीधो अंडर रूट लखी आप वन प्लस एक्स माइनस एक्स वर्ग डीएक्स हवे आ बने पद ने अलग अलग स्वरूप आपी दूसु आने हूँ कहूँ छू आई वन आने कहूँ छू आई टू जे आई वन है ये मारा माटे आवशे माइनस वन बाय टू अहीं वन प्लस एक्स माइनस एक्स वर्ग रेस टू माइनस सॉरी प्लस वन बाय टू आज वन माइनस टू एक्स ये आकलन है तो हूँ आने आम लखी सकीश कि डी डीएक्स ऑफ वन प्लस एक्स माइनस एक्स वर्ग डीएक्स अपनी पास सूत्र है एफ ऑफ एक्स रेस टू एन इंटू एफ प्राइम ऑफ एक्स संकलन में एफ ऑफ एक्स रेस टू एन इंटू एफ प्राइम ऑफ एक्स तो यू संकलन है एफ ऑफ एक्स रेस टू एन प्लस वन अपॉन एन प्लस वन प्लस सी तो आनो उपयोग करिए तो मारी पास कंक आ रीते पद आई वन इज इक्वल टू एफ ऑफ एक्स है वन प्लस एक्स माइनस एक्स वर्ग रेस टू एन प्लस वन एट आ थ्री बाय टू अपोन थ्री बाय टू प्लस सी एट आई वन अपनी पास क्लियर थी गयु हवे आई टू मैं बात करिए तो आई टू मे मारी पास सूत्र में है वन बाय टू संकलन में अंडर रूट वन प्लस एक्स माइनस एक्स वर्ग डीएक्स हवे आने पूर्णवर्ग पदावली बनावशू आप तो पूर्णवर्ग पदावली बनावा माटे अहीं हूँ प्रथम पद मेळवीश तो प्रथम पद बराबर मध्यम पदनो स्क्वेर छेदमां चार गुणिया अंतिम पद एटले माइनस एक्स वर्ग आ सॉरी एक्स वर्ग कैंसल थी जाशे एटले आ आवशे माइनस वन बाय फोर आ वन बाय टू जे छे एमने एम रहेशे संकलननी अंदर अंडर रूट सौथी पहेला वन प्लस एक्स छे तो एनी जग्याए लखू छू वन आ एज इट इज प्लस वन बाय फोर माइनस वन बाय फोर प्लस एक्स माइनस एक्स वर्ग डीएक्स आ वन बाय टू संकलननी अंदर अंडर रूट आने लसा लई ली तो आपने आवशे चार एका चार अने पांच एटले हूँ आम लखीश कि पांचना छेदमां चार माइनस कॉमन लो एटले अंदर लखी शकाय एक्स वर्ग माइनस एक्स प्लस वन बाय फोर डीएक्स तो आ कंईक मने मळशे वन बाय टू संकलननी अंदर रूट ऑफ फाइव बाय टू नो स्क्वेर माइनस एक्स माइनस वन बाय टू नो स्क्वेर डीएक्स हवे आने आपणे क्यूं सूत्र आवशे ए स्क्वेर माइनस एक्स स्क्वेर नो तो आ वन बाय टू ए स्क्वेर माइनस एक्स स्क्वेर एटले एक्स बाय टू तो एक्स माइनस वन बाय टू अंडररूट जे छे एटले आपणी पासे छे वन प्लस एक्स माइनस एक्स वर्ग कारण के आ बधुं अहींथी ज आव्युं छे प्लस ए स्क्वेर एटले पांचना छेदमां चार इंटू टू एटले साइन इनवर्स एक्स एक्स एटले छे एक्स माइनस वन बाय टू अपोन ए एटले छे रूट फाइव बाय टू बराबर थोड़ू घणु सादरूप आपी दईए तो आ आवशे वन बाय टू अहीं टू एक्स माइनस वन बाय फोर अंडर रूट वन प्लस एक्स माइनस एक्स स्क्वेर प्लस पांचना छेदमां आठ साइन इनवर्स टू एक्स माइनस वन अपॉन रूट फाइव ओके हवे आई वन वत्ता आई टू अपनी पास है आई इज इक्वल टू आई वन प्लस आई टू I इज इक्वल टू आई वन एट माइनस वन बाय टू जो पहला आग गुणाकार में है इन टू संकलन एट संकलन अपनी पास आयु बगड़ो ऊपर लई जाओ तो टू बाय थ्री वन प्लस एक्स माइनस एक्स वर्ग रेस टू थ्री बाय टू आ अपनी पास आई वन है प्लस आई टू
तो प्लस वन बाय टू संकलन नी अंदर आ नीचे लखी है आप वन बाय टू काउंस में टू एक्स माइनस वन बाय फोर अंडर रूट वन प्लस एक्स माइनस एक्स वर्ग प्लस फाइव बाय एट साइन इनवर्स टू एक्स माइनस वन बाय रूट फाइव प्लस सी. तो आप कम्प्लीट आंसर थी गया. नेक्स्ट एक्जाम्पल लीए थ्री एक्स माइनस टू इंटू अंडर रूट एक्स वर्ग प्लस एक्स प्लस वन. लास्ट एक्जाम्पल जेम ज करशू आप कि आज थ्री एक्स माइनस टू है एनी जगह हूँ आनु विकलन लावा प्रयत्न करूँ एट विकलन आश टू एक्स प्लस वन एन. એટલે એમ અને એન આપણે એવા મેળવવા છે કે એના વિકલન સાથે ગુણાકાર અને સરવાળો કરતાં આપણું જે પદ છે એ આપણને મળી જાય. તો થ્રી એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એમ એક્સ પ્લસ એમ પ્લસ એન. આપણી પાસે આવશે થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એમ એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એન. આપણી પાસે એક્સ કેન્સલ થઈ જશે તો એમ ઇઝ ઇક્વલ ટુ આવશે થ્રી બાય ટુ. આ એમની કિંમત આવી. ઓકે, એમની કિંમત આમાં મૂકી દો તો આ આવશે માઇનસ ટુ થ્રી બાય ટુ પ્લસ એન. તો એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ માઇનસ થ્રી બાય ટુ. તો આ થશે તમારા માટે માઇનસ સેવન બાય ટુ. આ એનની કિંમત આવી. આ બંને કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણી પાસે કંઈક આવું આવશે કે I ઇઝ ઇક્વલ ટુ 3x એક્સ માઇનસ ટુની જગ્યાએ હવે લખશું આપણે એમ એટલે થ્રી બાય ટુ ઇન્ટુ ટુ એક્સ પ્લસ વન માઇનસ સેવન બાય ટુ. આ આખું આપણી પાસે થ્રી એક્સ માઇનસ ટુની જગ્યાએ આવ્યું ઇન્ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન. હવે આ પદને અંદર ગુણાકારમાં જવા દઈએ તો આપણી પાસે આવશે થ્રી બાય ટુ 2x પ્લસ વન ઇન્ટુ અંડર રૂટ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન માઇનસ સેવન બાય ટુ અપ ગુણ્યા એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન. આ આખું પદ આપણને આવી રીતે મળશે અને બે ભાગમાં વહેંચી દઈએ. આ આપણા માટે આઈ વન કહીએ અને કહેશું આપણે આઈ ટુ. બરાબર, તો સૌથી પહેલાં આઈ વન માટે હું વાત કરું કે આઈ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ. આને હું સંકલનમાં બહાર લઈ લઉં છું. આને લખી શકાય આપણે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન રેસ ટુ વન બાય ટુ. હવે જે ટુ એક્સ પ્લસ વન છે આનું વિકલન જ છે તો આને હું લખીશ કે ડી ડીએક્સ ઓફ ટુ એક્સ પ્લસ વન ડીએક્સ. સપોઝ તમને આ મગજમાં ન આવે તો તમે આના બરાબર ટી ધારીને પણ કરી શકો છો, પણ આખા બરાબર નહીં ધારતા, માત્ર એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન બરાબર ટી ધારજો, જેથી કરીને આ ડીએક્સ મળશે એટલે તમારે અંડર રૂટ ટી આવશે. એટલે આનો આન્સર આવશે થ્રી બાય ટુ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન રેસ ટુ થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ પ્લસ સી. આ થ્રી બાય ટુ કેન્સલ કરું તો મને આઈ વન ઇઝ ઇક્વલ ટુ મળશે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન રેસ ટુ થ્રી બાય ટુ પ્લસ સી. આ મારા માટે આઈ વન આવી ગયું. હવે આપણે આઈ ટુ માટે વાત કરીએ. જગ્યાનો બહુ પ્રોબ્લેમ રહે છે, નાનું બોર્ડ છે આપણી પાસે. તો આઈ ટુ તો એની જે પદ મળ્યું છે આપણને મળ્યું છે માઇનસ સેવન બાય ટુ. અત્યારે હું સેવન બાય ટુ લઉં છું, આઈ વન માઇનસ આઈ ટુ કરી નાખીશ છેલ્લે. અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ. હવે જો તમે જુઓ તો આ લાસ્ટ એક્ઝામ્પલ હતું એની જેવું જ છે. અહીંયા અંતિમ પદ છે એ આપણે મેળવશું તો એ વન બાય ફોર આવશે. આ સેવન બાય ટુ સંકલનની અંદર આ મળશે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન બાય ફોર માઇનસ વન બાય ફોર પ્લસ વન. તો આખું પદ મને મળશે સેવન બાય ટુ સંકલનની અંદર આ પૂર્ણવર્ગ પદાવલી છે તો એક્સ પ્લસ વન બાય ટુનો સ્ક્વેર. જો હું માઇનસ કોમન લઈશ એટલે અંદર નિશાની બદલાશે એટલે એકચ્યુઅલી આ થ્રી બાય ફોર વધશે. એટલે હું આમ લખી નાખું પ્લસ રૂટ થ્રી બાય ટુનો સ્ક્વેર ડીએક્સ. હવે આ જે પદ છે એ કયું આવ્યું આપણે પાસે? એક્સ વર્ગ પ્લસ એ સ્ક્વેર. તમે બગડો કે ચાર લસા લઈને કરવું હોય તો પણ કરી શકો છો. તો આ જવાબ માટે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખવાની જરૂર છે
बराबर। तो जो सूत्र लखवानी जरूर हो तो आप लखीए कि भाई अंडर रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर सूत्र एक्स स्क्वेर प्लस ए स्क्वेर डीएक्स इज इक्वल टू एक्स बाय टू अंडर रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर प्लस ए स्क्वेर बाय टू लॉग मॉड ऑफ एक्स प्लस अंडर रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर प्लस सी। बराबर। तो आ सूत्र मुजब आप जवाब लीए तो अपनी पास आवशे सेवन बाय टू एक्स एक्स नो मतलब अपनी पास है एक्स प्लस वन बाय टू बाय टू आ पहलू पद अंडर रूट एक्स स्क्वेर प्लस ए स्क्वेर एट सूत्र से लखी नाखू छू कि एक्स वर्ग प्लस एक्स प्लस वन प्लस ए स्क्वेर एट रूट थ्री बाय टू ना स्क्वेर करो ए थ्री बाय फोर इंटू टू लॉग मॉड ऑफ एक्स एक्स नो मतलब एक्स प्लस वन बाय टू तो हूँ काउंस में लखीश एक्स प्लस वन बाय टू प्लस एज इट इज एट एक्स स्क्वेर प्लस एक्स प्लस वन आ अपनी पास आखू कम्प्लीट थी। बराबर। थोड़ा घणु सादरूप आप दी है तो आ अपने मैं सेवन बाय टू टू एक्स प्लस वन बाय फोर इंटू अंडर रूट एक्स वर्ग प्लस एक्स प्लस वन प्लस थ्री बाय एट लॉग तब अँ सादरूप आपो तो ठीक है न आपो तो ठीक है एम कोई बहुत मोटो फेर नहीं पड़े प्लस अंडर रूट एक्स वर्ग प्लस एक्स प्लस वन प्लस सी आ अपना माटे शू आयु छे आई टू। बराबर। आ आई वन हतुं अपनी पास बराबर अने आ मळ्युं छे आपणने आई टू। હવે આપણે જે સૂત્ર છે આપણી પાસે જે ફોર્મ્યુલા હતી એમાં હતું કે આઈ વન માઇનસ આઈ ટુ તો લઈએ આપણે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન માઇનસ આઈ ટુ ઓકે હવે જો આઈ વન આપણી પાસે શું આવ્યું છે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન રેસ ટુ થ્રી બાય ટુ આ આઈ વન છે માઇનસ આઈ ટુ મને આ ખૂબ જ મળ્યું છે એટલે મારા માટે છે સેવન બાય टू पहला तो बार से इंटू टू एक्स प्लस वन बाय फोर अंडर रूट एक्स वर्ग प्लस एक्स प्लस वन प्लस थ्री बाय एट लॉग मॉड ऑफ एक्स प्लस वन बाय टू प्लस अंडर रूट एक्स वर्ग प्लस एक्स प्लस वन मॉड कम्प्लीट प्लस सी आपणो आखो आंसर थशे। क्लियर। वधु एक दाखला तरफ जाइए आपणे आपणी पासे छे टू एक्स माइनस पांच इंटू अंडर रूट टू प्लस थ्री एक्स माइनस एक्स वन एज इट इज जे आपणे बे गण्या छे एनी जेम ज छे हूँ टू एक्स माइनस पांचनी जग्याए आ एम वडे गुणीने अने एन वडे उमेरीने आ पदनुं विकलन लखीश एटले थ्री माइनस टू एक्स ओके प्लस एन एक्सपेंशन आपी दू तो टू एक्स माइनस पांच इज इक्वल टू थ्री एम माइनस टू एम एक्स प्लस एन एक्स वाला सरखावी दी आपणे तो के टू एक्स इज इक्वल टू माइनस टू एम एक्स तो एम इज इक्वल टू माइनस वन आ एम नी किंमत आई ईज रीते एन माटे वात करूँ तो माइनस पांच इज इक्वल टू थ्री एम प्लस एन એમની જગ્યાએ માઇનસ વન લખું તો આ મને મળશે માઇનસ પાંચ માઇનસ ત્રણ પ્લસ એન તો એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ હવે આ એમ અને એન આપણે કિંમત મૂકી દઈએ તો મારી પાસે કંઈક આવું આવશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર ટુ એક્સ માઇનસ પાંચ છે એની જગ્યાએ લખીશ કે માઇનસ વન થ્રી માઇનસ ટુ એક્સ માઇનસ ટુ સંકલનમાં આખું પદ છે ઇન્ટુ અંડર રૂટ ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર હવે આ જે પછી અંદર ગુણાકારમાં મોકલી દઈએ આપણે તો માઇનસ થ્રી માઇનસ ટુ એક્સ ઇન્ટુ અંડર રૂટ
टू प्लस थ्री एक्स माइनस एक्स वर्ग माइनस आनी साथ गुणाकार में आए तो टू अंडर रूट टू प्लस थ्री एक्स माइनस एक्स वर्ग अपनी पास कंक आ स्वरूप में मैं बराबर। हवे आने आप अलग अलग कर दी है कि आ अपना माटे छे आई वन आटलो भाग लीए छे आई टू तरीके। सौथी पहला आई वन माटे बात करिए, अत्यारे माइनस निशानी छे ध्यान में नहीं लेते हूँ बार ज रहेवा दऊं छूं। तो आई वन माटे मारी पासे छे पहलू पद, तो आने हूँ आम लखी शकूँ टू प्लस थ्री एक्स माइनस एक्स वर्ग रेस टू वन बाय टू इंटू जे थ्री माइनस टू एक्स ई एक्चुअली छे डी डी एक्स ऑफ टू प्लस थ्री एक्स माइनस एक्स नो स्क्वेर इंटू डी एक्स। तो आनु पद मने मळशे टू प्लस थ्री एक्स माइनस एक्स वर्ग रेस टू थ्री बाय टू अपोन थ्री बाय टू प्लस सी। आ टू बाय थ्री थी जासे तो आई वन मने मळशे टू बाय थ्री टू प्लस थ्री एक्स माइनस एक्स वर्ग रेस टू थ्री बाय टू प्लस सी। आ मारा माटे आई वन थी गयु, क्लियर। હવે આપણે આઈ ટુ માટે વાત કરશું। તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આને બગડો અત્યારે હું રહેવા દઉં છું, મારી પાસે જે કિંમત આવે છે આઈ ટુની કંઈક આવી રીતે છે કે આઈ ટુ અંડર રૂટ ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર। અહીંયા વર્ગવાળું પદ છેલ્લું છે એટલે આપણે પ્રથમ પદ મેળવશું અને એ માઇનસમાં છે એટલા માટે કે ભાઈ પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર એટલે આ આવશે નવ એક્સનો સ્ક્વેર અપોન ચાર ગુણ્યા અંતિમ પદ, અંતિમ પદ છે માઇનસ એક્સ વર્ગ, આ થશે માઇનસ નવના છેદમાં ચાર। હવે એની કિંમત આપણે મૂકીએ તો આપણને કંઈક આવું મળશે કે અંડર રૂટ ટુ એમને એમ રહેવા દઉં છું પ્લસ મારે માઇનસ ઉમેરવા છે એટલે પહેલાં પ્લસ કરી દઉં છું માઇનસ નવના છેદમાં ચાર પ્લસ ટુ સોરી પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર। સંકલનમાં આ બંનેનો લસા લઉં તો આ થશે અંડરો ચાર દો આઠ ને નવ સત્તર એટલે સત્તરના છેદમાં ચાર, અહીંયાથી માઇનસ કોમન લઉં એટલે અંદરનું પદ આવશે એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ માઇન પ્લસ નવના છેદમાં ચાર। આ પૂર્ણવર્ગ પદાવલીનું સ્વરૂપ ગોઠવું તો મને મળશે સંકલનમાં અંડર રૂટ રૂટ સેવન્ટીન બાય ટુ નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ થ્રી બાય ટુનો સ્ક્વેર। આપણી પાસે જે સૂત્ર આવશે એ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો આવશે, સૂત્ર લખી દઉં છું અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સોરી એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જ રહેશે જે છે એ તે પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી। તો હવે આ કિંમત મૂકી દઈએ આપણે એક્સ, એક્સ એટલે છે મારા માટે અહીંયા એક્સ માઇનસ થ્રી બાય ટુ અપોન ટુ અંડરરૂટ જે છે એ એટલે આ જ પદ મૂકી દઉં છું ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે સત્તરના છેદમાં ચાર ઇન્ટુ ટુ સાઇન ઇન્વર્સ એક્સ, એક્સ એટલે છે એક્સ માઇનસ થ્રી બાય ટુ અપોન એ એટલે રૂટ સેવન્ટીન બાય ટુ પ્લસ સી। થોડું ઘણું સાદરૂપ આપી દઈએ તો આપણને મળશે ટુ એક્સ માઇનસ થ્રી બાય ફોર અંડર રૂટ ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સનો વર્ગ પ્લસ સત્તરના છેદમાં આઠ સાઇન ઇન્વર્સ ટુ એક્સ માઇનસ થ્રી અપોન રૂટ સેવન્ટીન પ્લસ સી। હવે આપણે કરશું આઈ વન વત્તા આઈ ટુ, આપણી પાસે છે અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ વન, જો અહીંયા માઇનસ નિશાની મેં નથી લીધી એટલે માઇનસ આઈ વન માઇનસ ટુ આઈ ટુ, આપણી પાસે બે ગુણાકારમાં પણ આપણે લીધા નથી એટલે એ ગોઠવી દઈએ અહીંયા। તો માઇનસ આઈ વન, આઈ વન એટલે છે ટુ બાય થ્રી ઇન્ટુ ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ વર્ગ રેસ ટુ થ્રી બાય ટુ પ્લસ સોરી માઇનસ
અહીંયા લખું છું કે ટુ આઈ ટુ, આઈ ટુ એટલે આખું પદ આપણે આ લખશું, ટુ એક્સ માઇનસ થ્રી બાય ફોર અંડર રૂટ ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ વર્ગ પ્લસ સેવન્ટીન બાય એઇટ સાઇન ઇન્વર્સ ટુ એક્સ માઇનસ થ્રી ઇન અપોન રૂટ ઓફ સેવન્ટીન પ્લસ સી. ક્લિયર? તો આખો આ કમ્પ્લીટ આન્સર થશે.